Okay, chapter number two, as we discussed in the previous lecture, some of the important or principal parts and units of the lathe machines, and we have already seen the figure of these principal parts and units of the metal cutting lathe, and some of the important parts and units that we have already discussed, what is the importance, what is the uses of this each and every particular parts of the lathe machine. And in the next lecture, we have already discussed about the tailstock, right? So today we are going to discuss from the carriage. Am I audible for you? Awesome. Okay, you can see my screen? Screen share, carry share, am I joining you? No, sir. Now, अच्छा वो देखा हूँ। So as we discussed in the previous lecture, from the chapter number two, principle of lathe machine, then all the principal parts and units of the lathe machine with the uses of that particular parts, and today we are going to discuss from the carriage. Because in the previous lecture up to tailstock we have already completed, and then today carriage. So I hope all of you have some idea regarding the carriage. Move on the outer ways used for mounting on the moving most the cutting tool. जे आपने lathe machine नी अंदर carriage के जेनो आपने use शू करिए छिए use for mounting and moving most the cutting tools. એટલે કે આપણે cutting tool જે યુઝ કરીએ છીએ સિંગલ પોઇન્ટ કટિંગ ટૂલ ઇન ધ લેથ મશીન, એ કટિંગ ટૂલનો યુઝ માઉન્ટિંગ અને મૂવિંગ પર્પઝ માટે આપણે કેરેજનો યુઝ કરીએ છીએ. એન્ડ ધીસ વન ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એઝ પર ધ રિક્વાયરમેન્ટ વી કેન ઇઝીલી ઓપરેટ ધ સિંગલ પોઇન્ટ કટિંગ ટૂલ, રાઈટ? એન્ડ વિથ ધ યુઝ ઓફ ધીસ પર્ટિક્યુલર કેરેજ વી કેન ઇઝીલી મૂવ ધ સિંગલ પોઇન્ટ કટિંગ ટૂલ એરેન્જમેન્ટ. એન્ડ ઓલ્સો વી કેન માઉન્ટ, એટલે કે આપણે એના ઉપર રાખી પણ શકીએ છીએ અને એને મૂવ કરી શકીએ છીએ એઝ પર ધ રિક્વાયરમેન્ટ, કઈ રીતે આપણે ઓપરેશન કરવાનું છે, લાઈક દેટ. નેક્સ્ટ વન ઇઝ અ ક્રોસ સ્લાઇડ માઉન્ટેડ ઓન ધ ટ્રાન્સવર્સ સ્લાઇડ ઓફ ધી કેરેજ એન્ડ યુઝિસ અ હેન્ડ વ્હીલ ટુ ધ ફીટ ટૂલ્સ ઇન ટુ ધ વર્ક પીસ. ક્રોસ સ્લાઇડનો યુઝ શું છે લેથની અંદર? તો કે માઉન્ટેડ ઓન ધ ટ્રાન્સવર્સ સ્લાઇડ ઓફ ધી કેરેજ, કેરેજની અંદર માઉન્ટ થયેલી હોય છે અને ટ્રાન્સવર્સ સ્લાઇડ હોય છે, એન્ડ યુઝિસ અ હેન્ડ વ્હીલ ટુ ફીડ ટૂલ્સ ઇન ટુ ધ વર્ક પીસ. ઇફ યુ વોન્ટ ટુ ગીવ અ ફીડ ટુ ધી સિંગલ પોઇન્ટ કટિંગ ટૂલ અગેન્સ્ટ ધી વર્ક પીસ, ધેન વી આર યુઝિંગ ધીસ ક્રોસ સ્લાઇડ. આ ક્રોસ સ્લાઇડનો યુઝ આપણે સિંગલ પોઇન્ટ કટિંગ ટૂલને ફીડ આપવા માટે કરીએ છીએ, કેની સામે? અગેન્સ્ટ ધી વર્કપીસ, વર્કપીસની સામે. ટૂલ પોસ્ટ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ, ઓર વી કેન સે વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ યુનિટ ઓફ ધી લેથ મશીન. એન્ડ વાય વી આર યુઝિંગ ધ ટૂલ પોસ્ટ ઇન ધ લેથ મશીન? એન્ડ વી કેન સે દેટ ટુ માઉન્ટ ટૂલ હોલ્ડર્સ ઇન વિચ ધ કટિંગ બિટ્સ આર ક્લેમ્પ. ટુ માઉન્ટ ધ ટૂલ હોલ્ડર, કે જે ટૂલ હોલ્ડરનો યુઝ આપણે સિંગલ પોઇન્ટ કટિંગ ટૂલને હોલ્ડ કરવા માટે કરીએ છીએ, એ ટૂલ હોલ્ડરને આપણે કટિંગ બિટ્સ આર ક્લેમ, કે જેની અંદર કટિંગ બિટ્સ એટલે કે ટૂલ બિટ અથવા તો કટિંગ ટૂલ એ જેની અંદર હોલ્ડ કરેલું છે, એ કટિંગ ટૂલને હોલ્ડ કરવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ. અન્ડરસ્ટેન્ડ? સો ઇમ્પોર્ટન્સ ઓફ ધી ટૂલ પોસ્ટ ઇઝ to mount the tool holder in which the cutting tool or single point cutting tool or tool bit is clamped. કે જેની અંદર આપણે સિંગલ પોઇન્ટ કટિંગ ટૂલને હોલ્ડ કરીએ છીએ, એન્ડ ધેન વી કેન ઇઝીલી હોલ્ડ ધ કટિંગ બીટ વિથ ધ યુઝ ઓફ ધી ટૂલ હોલ્ડર, એન્ડ વી કેન ઇઝીલી માઉન્ટ ધ ટૂલ હોલ્ડર વિથ ધ યુઝ ઓફ ધી ટૂલ પોસ્ટ, રાઈટ? સો ધીસ વન ઇઝ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. નાવ કમ્પાઉન્ડ રસ્ટ.
Why we are using the compound rest? It is for the mounted to the cross slide. It pivots around the tool post. Compound rest શું છે તો કે cross slide એના ઉપર mount થયેલી હોય છે and it pivots around the tool post. It is called compound rest. Now apron attached to the front of the carriage. કે જેનું location particular ક્યાં હોય છે? carriage ની આગળની side attached to the front of the carriage and it has the mechanisms and controls for moving the carriage and cross slide. આની અંદર એવું મિકેનિઝમ હોય છે કે જે કેરેજ અને ક્રોસ સ્લાઇડ નું મૂવમેન્ટ છે એને કંટ્રોલ કરે છે. સો ઇફ વી વોન્ટ ટુ કટ ધ મેટલ ઓર મટીરિયલ ફ્રોમ ધ વર્ક પીસ વિથ ધ યુઝ ઓફ ધ સિંગલ પોઇન્ટ કટિંગ ટૂલ ધેન વી હેવ ટુ યુઝ સમ મિકેનિઝમ્સ then it is carriage and cross slide and if I want to give the fit to the single point cutting tool with the use of the carriage and cross slide then it is also used means apron is also used to attach the front of the carriage and we can say uses of this that can control for moving the carriage and the cross slide right it is called apron feed rod has a key way feed rod has a key way with two reversing pinion gears either of which can be matched with the mating valve gear or to forward or reverse the carriage using the clutch understand feed rod if I have to use if I want to use the feed rod then it has a key way and with two reversing pinion gears either of which can be matched with the mating bevel gear to the forward or reverse the carriage सर वॉइस क्लियर नहीं आवतो हेलो टोटल हेलो हेलो वॉइस क्लियर नहीं आवतो सर हेलो आवे छे तने एकने नहीं आवतो के बधा ने नहीं आवतो ना सर एकने तो लेता बधा ने नहीं आवतो अबे आवे छे ક્યાંથી અવાજ નતો એવો ફીટ રોડ સુધી સમજાતું હતું બરાબર ના 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 નથી સમજાણું ક્યાં સુધી અવાજ પહેલેથી જ નતો આવતો ના પહેલેથી તો આવતો હતો સર કટિંગ થ્રેડ્સ સો આઈ હોપ ઓલ ઓફ યુ સમ આઈડિયા રિગાર્ડિંગ ધ થ્રેડ્સ વોટ ઇઝ થ્રેડ I can say that in simple language જો આપણે કહીએ તો એને આપણે જ્યારે નટ અને બોલ્ટમાં આટા પાડવા માટે જે ઓપરેશન પરફોર્મ કરીએ છીએ વિથ ધ યુઝ ઓફ ધ લેથ મશીન ઇટ ઇઝ કોલ્ડ થ્રેડ સો નટની અંદર જે આટા પાડેલા હોય એ ઇનર આટા હોય મતલબ અંદરની સાઈડ હોય ઇટ ઇઝ કોલ્ડ ઇનર થ્રેડ એન્ડ બોલ્ટની અંદર જે આટા પાડેલા હોય છે ઇટ ઇઝ કોલ્ડ આઉટર થ્રેડ સો ઇફ વી વોન્ટ ટુ પરફોર્મ ધ ઓપરેશન્સ to make a thread with the use of the lathe machine then we have to use the lead screw
how to use lead screw. If we cannot use this lead screw, then we can't make a thread on the round bar or circular bar. Anyone, if you want nut or bolt, or anyone, if we want to make a thread on the workpiece or job, and we have to use the lead screw. જ્યારે પણ આપણે થ્રેડિંગ ઓપરેશન લેથ ઓપરેશન લેથની અંદર પરફોર્મ કરવા જવું હોય ત્યારે આપણે લીડ સ્ક્રુ મિકેનિઝમનો યુઝ કરવો ફરજિયાત છે. સો વી હેવ ટુ એન્ગેજ ધ લીડ સ્ક્રુ ફોર ધીસ પર્ટિક્યુલર ઓપરેશન ઓફ ધી થ્રેડિંગ ઓપરેશન. એટલે કે જ્યારે આપણે થ્રેડિંગ ઓપરેશન પરફોર્મ કરવું હોય ત્યારે લીડ સ્ક્રુને એન્ગેજ કરવાનું, અધરવાઇઝ વી કેન ડિસએન્ગેજ ઇટ વેન વી આર પરફોર્મિંગ સમ ડિફરન્ટ ઓપરેશન્સ થ્રેડિંગ સિવાયના ઓપરેશન જ્યારે આપણે પરફોર્મ કરવા હોય ત્યારે આપણે લીડ સ્ક્રુ મિકેનિઝમને ડિસએંગેજ કરી શકીએ છીએ. એવી ફેસિલિટી અવેલેબલ હોય છે લેથની અંદર, રાઈટ? સો ધીસ ઇઝ અ લીડ સ્ક્રુ. નાવ યુ કેન સી ધ ચક. આઈ હોપ ઓલ ઓફ યુ સમ આઈડિયા રિગાર્ડિંગ ધ ચક, બીકોઝ ઓલ ધ સ્ટુડન્ટ્સ હુ આર ફ્રોમ ધ ડિપ્લોમાસ, ધીસ વન ઇઝ અ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઓફ ધી લેથ મશીન, બીકોઝ વી કેન સે ધેટ વિધાઉટ ચક we can't accommodate, we can't rotate the workpiece or job. And I hope all of you have some idea regarding the different types of chucks that we are using in the lathe machine, right? And this types of chucks question is also an important question to be asked in your exam, and many times it has been asked, right? So chuck is one of the most important device for holding and rotating a job in the lathe. So first sentence, with the use of the first sentence, you can easily understand the things why we are using a chuck in the lathe machine, because it is one of the most important device for holding and rotating a job in the lathe machine. એટલે કે કોઈ પણ વર્કપીસ અથવા તો જોબ હોય એને હોલ્ડ કરવા માટે અને રોટેટ કરવા માટે બંને માટે આપણે ચકનો યુઝ કરીએ છીએ. ઇટ ઇઝ બેઝિકલી અટેચ્ડ વિથ ધ હેડસ્ટોક. જનરલી એ હેડસ્ટોક સાથે જ એટેચ થયેલું હોય છે, એન્ડ ઇટ ઇઝ ઓલ્સો યુઝ ટુ હોલ્ડ ધ વર્ક પીસ. એન્ડ થ્રી, દેર આર મેની ટાઈપ્સ ઓફ ચક્સ આર અવેલેબલ ફોર ધ ડિફરન્ટ એપ્લિકેશન્સ. વોટ ઇઝ ડિફરન્ટ એપ્લિકેશન્સ? એન્ડ દેર આર મેની ટાઈપ્સ ઓફ ચક્સ દેટ વી આર યુઝિંગ ફોર ધ ડિફરન્ટ પર્પઝ. વી કેન સે ધેટ ઇફ યુ વોન્ટ ટુ હોલ્ડ ધ વર્ક પીસ લાઈક ઇરેગ્યુલર શેપ, it is not a circular bar or it is not a round bar, then can we use the particular chuck for this purpose, means to hold or to rotate the workpiece? એટલે કે અલગ અલગ ટાઈપના વર્કપીસ પણ હોય કે જેને આપણે લેથ ઉપર ઓપરેટ કરવાના થતા હોય, તો ત્યારે આપણે એ લેથ ઉપર ઓપરેટ કરવાના સમયે આપણે એ વર્કપીસને પર્ટિક્યુલર વર્કપીસને ચક ઉપર હોલ્ડ કરી શકીએ છીએ કે નહીં એ પણ આપણે જોવું જોઈએ. So it is most important thing, and that's why we can say that it is also used to hold the workpiece, and there are many types of chucks are available for different applications. Alag alag purpose mate apde alag alag chuck no pan use kari sakiye chhiye. Now you can see the different types of chucks. At the time of examination it may ask question kevi rite puchhay, explain different types of chucks, otherwise list out the different types of chucks and explain any one of them. એટલે કે બધાને લિસ્ટ આઉટ કરો અને એમાંથી કોઈ પણ એકને એક્સપ્લેન કરો, અધરવાઇઝ ઇટ મે આસ્ક એઝ ડિફરન્શિયેટ થ્રી જો એન્ડ ફોર જો ચક. એટલે કે થ્રી જો અને ફોર જો ચકનો ડિફરન્સ વર્ણવો. આવી રીતે પણ આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, રાઈટ? સો ઇટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક ટુ બી આસ્ક ઇન યોર એક્ઝામિનેશન, વી કેન સે ધેટ. So you can see the slide listed different types of chucks. Three jaw chucks, or it is also called a universal chuck. Three jaw means there are different three jaws to hold the workpiece that we are using, and we can say that it is universal chuck. Why it is called universal? Because in general purpose, many of the operators of the lathe machines, they are using this type of three jaw chuck because it is very useful in the different industries, and we can say that we can easily operate it.
all these three jaws will join together, with close together, we can say that when we are using the key of the chalk to tighten the workpiece. એટલે કે આપણે એના જે ત્રણે ત્રણ જો હોય ને એને આપણે ચકની કીથી જ્યારે ટાઈટ કરવા જઈએ ને ઇટ ક્લોઝ ટુગેધર, એટલે કે એક સાથે એ ત્રણેય વર્ક કરે. સો એ ત્રણેય એક સાથે વર્ક કરવાના લીધે શું થશે, વી કેન ઇઝીલી એકોમોડેટ ઓર વી કેન ઇઝીલી માઉન્ટ ધ વર્કપીસ ઇન ધ ચક વેરી એક્યુરેટલી ઇન બિટવીન ધ સેન્ટર સેન્ટર ઓફ ધ સ્પિન્ડલ એક્સિસ એન્ડ ટેલ સ્ટોક, વી કેન સે ધેટ રાઈટ. કે એની મિકેનિઝમ એવી હોય કે એ મિકેનિઝમનો યુઝ કરીને આપણે વ્યવસ્થિત રીતે વર્કપીસ અથવા તો જોબને ઇન બિટવીન સેન્ટર સ્પિન્ડલ એક્સિસ અને ટેલસ્ટોકના પર્ટિક્યુલર સેન્ટરમાં હોલ્ડ અથવા તો માઉન્ટ અથવા તો એકોમોડેટ કરી શકીએ. શું કામે, કેમ કે એ ત્રણેય જો છે એ એક સાથે ક્લોઝ થશે એક કીથી, રાઈટ. જ્યારે કમ્પેર ટુ ધીસ ફોર જો છક, એટલે કે એની સાથે જો આપણે કમ્પેર કરવા જઈએ તો એમાં કેવું થાય કે વી કેન ઇઝીલી ટાઇટન ધ વર્કપીસ વિથ ધ યુઝ ઓફ પર્ટિક્યુલર ઇચ જો, એક એક જોને ટાઈટ કરવામાં. તો એક જો વધારે ટાઈટ થઈ જાય, બીજો જો વધારે ધીમો ટાઈટ થાય, ત્યારે શું થશે, તમારું જે વર્કપીસ છે અથવા તો જોબ છે એ જોબ ઇન બિટવીન સેન્ટર છે લાગેલું છે, વ્યવસ્થિત એકોમોડેટ થયું છે, વ્યવસ્થિત માઉન્ટ થયું છે કે નહીં, દેટ વી હેવ ટુ ચેક. અધરવાઇઝ ઇફ યુ આર પરફોર્મિંગ સમ ઓપરેશન્સ વિથ ધ યુઝ ઓફ ધીસ ફોરજો ચક ઓન ધ વર્ક પીસ, ધેન ઇટ ઇઝ ડેફિનેટલી ઇટ મે સમ એરર. ઇફ યુ વોન્ટ ટુ ગીવ સમ એક્ઝેક્ટ પર્ટિક્યુલર શેપ એન્ડ સાઇઝ ટુ ધ વર્ક પીસ, ઇફ યુ વોન્ટ ટુ ગીવ, ધેન વિથ ધ યુઝ ઓફ ધીસ ફોરજો ચક વી હેવ ટુ ચેક બિફોર ધ ઓપરેશન્સ ઇટ ધ વર્ક પીસ ઇઝ ઇન ધ સેન્ટર ઓર નોટ, રાઈટ. સો ધ્રી જો ચક or universal jochak is one of the most important chak for using to performing the different operations with the use of the lathe machines, because in the three jochak the all jaws or in the universal chak all jaws close together, right, ke jeni andar apne badha jaws ek sathe close thai sake chhe. Ena pachhi nu je chhe e magnetic chak, that there are no any type of jaw. With the use of some magnetic power, we can easily hold the workpiece, we can easily accommodate the workpiece, or we can easily mount the workpiece with the use of this magnetic chuck. The magnet power no use kari ena workpiece ne apne chipkavi deiye chhe chuck ni andar ane apne magnetic chuck kahiye chhe. Magnetic chuck is also available in our machine shop in the surface grinder. Apnu je machine surface grinder હેલો સર, અવાજ કટ થઈ ગયો. હેલો હેલો
हेलो। हेलो। हाँ भाई बोल तो सर। बोलो, आवाज ना क्या साहब, लेफ्ट थी गया लगे। सर लेफ्ट है गया भाई, सर ने नेटवर्क प्रॉब्लम लगा। अच्छा लेफ्ट है गया तो। बंद कर दे मैं। हो जाएगा, हम लेफ्ट टर्न लेना। आप हेलो, लेफ्ट पे ये वीडियो साइन का फोन करो तुम। कोई मैसेज करते जो अच्छा ज्वाइन था, एक काम करिए। है। हाँ हम करिए। ए भाई हाँ सारा जॉइंट में पास जॉइंट है ना काम। लीजिए। हाँ तो भाई सारा मां जॉइंट था है शांति राखो। नहीं थे तो ग्रुप में लिंक आओ सब पास। ओके हाँ ओके ओके पछि कोण एक्सेप्ट करसे रिक्वेस्ट हम पछि हां तो जॉइन रे। रे रे थोड़े रे हम तो सो यार 5 मिनट पछि लेव लाग सो लेफ्ट थई जसे। मैं ऑडिबल रहा यस सर, सर। खबर नहीं क्यार नो हूँ तो एक्सप्लेन करूँ सो क्यार नो लेफ्ट सही हो ड्यू टू द नेटवर्क प्रॉब्लम या अप टू लास्ट क्या सुधी मैं तुमने एक्सप्लेन करूँ दिया सुधी तुम्हारी साथ है तो अरे आपड़े फोर जो चक को ने ओलू बैलेंसिंग नो चालतो तू जॉब बैलेंसिंग। अच्छा। हाँ मैग्नेटिक चौक ने बधु एक्सप्लेन कर्यु ત્યારે તમારી સાથે બાકી છે નતો। બાકી છે ના ઓ ત્યારે માય નહીં ત્યારે ગોડ, ત્યારથી ત્યારથી લેફ્ટ થઈ ગયા છો તમે
ઓહ એના પછી તો અમે લેસ ઓપરેશન્સ બધા એ કમ્પ્લીટ કરાવી નહીં. ઓ બાપ રે. ઓકે ઓકે કોઈ વાત નહીં. ઓકે 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 સો નાવ ત્રીજો અને ફોર્થો સમજાવી દીધું હતું ત્યાં સુધી, સંભળ હતું કમ્પ્લીટ? હા સર. ઓકે હા સર. નાવ મેગ્નેટિક ચક, this type of magnetic chuck is also available in our machine shop. આપણે જે મશીન શોપ ની અંદર સરફેસ ગ્રાઇન્ડિંગ મશીન છે ને એની અંદર આપણી પાસે મેગ્નેટિક ચક અવેલેબલ છે. સો યુ કેન સી વેન યુ કમ ઇન ધ વર્કશોપ આઈ વિલ સી યુ ધ મેગ્નેટિક ચક એન્ડ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધેટ કે એનો આપણે મેગ્નેટિક પાવર નો યુઝ કરી અને આપણે ચક ને અથવા તો વર્ક પીસ ને હોલ્ડ કરી શકીએ છીએ ઇઝીલી, રાઈટ? સો વી કેન હોલ્ડ, વી કેન માઉન્ટ, વી કેન એકોમોડેટ ધ વર્ક પીસ વિથ ધ યુઝ ઓફ ધી મેગ્નેટિક પાવર. તો એની અંદર એવો એ જકડાઈ જશે કે આપણે એની ઉપર પરફોર્મ કરશું અલગ ટાઈપના ઓપરેશન્સ તો પણ એની અંદરથી એ હોલ્ડ થયેલું હશે, એ છૂટું નહીં પડે. શું? વર્ક પીસ અથવા તો જો કલેક્ટ ચક, ધીસ ટાઈપ ઓફ ચક ઇફ યુ આર યુઝિંગ ધ યુઝ ઓફ ધી ઇન ધ લેથ મશીન વિથ ધ યુઝ ઓફ ધીસ કલેક્ટ ચક ઓલ્સો વી કેન હોલ્ડ ઓર માઉન્ટ ધ વર્ક પીસ વિથ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ શેપ એન્ડ સાઇઝ, રાઈટ? So this one is a collect chuck. Next one is a air and hydraulic chuck. So air and hydraulic chuck is very most important chuck to hold, to mount, to accommodate the heavy workpiece. આપણે એર અને હાઇડ્રોલિક ચક શું કામ યુઝ કરીએ છીએ? જ્યારે આપણે વધારે પડતો હેવી વર્ક પીસ એની અંદર હોલ્ડ કરવો હોય, વી હેવ ટુ ગીવ ધ હાઇડ્રોલિક પ્રેશર ટુ હોલ્ડ ધ વર્ક પીસ, રાઈટ? કે એની અંદર આપણે હેવી કટ લેવી હોય, ઇફ યુ વોન્ટ ટુ મેક અ હેવી કટ ઓર મોર ડેપ્થ ઓફ કટ, ઇફ યુ વોન્ટ ટુ કટ ધ મેટલ ઓર વી વોન્ટ ટુ રિમૂવ ધ મેટલ ઓર મટીરિયલ ફ્રોમ ધ વર્ક પીસ, ધેન એટ ધ ટાઈમ વી આર યુઝિંગ ધીસ ટાઈપ ઓફ એર એન્ડ હાઇડ્રોલિક ચક, રાઈટ? એન્ડ ધેન કોમ્બિનેશન ચક. કોમ્બિનેશન ચક ઇઝ કોલ્ડ ઇફ વી આર યુઝિંગ અ ચક વિથ ધ યુઝ ઓફ લેથ મશીન. And if you want to make if you want to hold a work piece with the use of one or more chuck, combination of one or more chuck, if we are using like I can give the example ke three jaw chuck and a hydraulic chuck, e bai nu mishran એટલે કે એનું મિક્સિંગ, હાઉ ઇટ ઓપરેટ્સ કે ઇફ યુ વોન્ટ ટુ મેક ઇફ યુ વોન્ટ ટુ ગીવ સમ હાઈ પ્રેશર ટુ ધી વર્ક પીસ then it is not possible to give the pressure, high pressure with the use of the key of the chuck. So at that time we are using hydraulic pressure to if we can give the hydraulic pressure to the jaws of the three jaw chuck to close together to mount the workpiece or job, at that time it is called combination chuck. Understand all of you? And then final one is a drill chuck. So what is drill chuck? If you want to perform the drilling operation with the use of the lathe machine, if you want to make a hole in the round bar or circular bar, then we have to replace the tailstock with the use of this drill chuck, right? So we have to use the drill chuck to accommodate the drill bit or drill tool, we can say that, right? So we cannot rotate the drill chuck or drill bit with the use of some particular mechanism, but in the lathe machine easily we can rotate the workpiece with the use of the chuck and then we can easily make a hole, we can easily make a drill with the use of this particular mechanism in the lathe machine, right? So these are the different types of chucks. Now you can see the lathe operations. Different types of lathe operations, you can see the screen, you can see the slide. First one is a parting tool. So anyone can tell me which type of operations we can perform with the use of this parting tool? Parting tool thi apne kaya kaya operation perform kari sakiye chhe? One is a parting off. If we want to cut, totally cut the workpiece or round bar or circular bar with the use of this parting tool, we can easily perform the parting off operations. And second one, that is grooving.
So if you want to perform a grooving operation, if you want to perform a grooving operations કે આપણે કોઈ પણ રાઉન્ડ બાર અથવા તો સર્ક્યુલર બાર ની અંદર અમુક ભાગ ની અંદર જ નોટ મચ મોર લેન્થ અમુક પોર્શન ની અંદર જ ડાયામીટર ને ડિક્રીઝ કરવો છે એટલે કે મેટલ અથવા તો મટીરીયલ ને રિમૂવ કરવું છે એટ ધ ટાઈમ વી આર યુઝિંગ અ પાર્ટિંગ ટૂલ રાઈટ પાર્ટિંગ ઓફ ઓપરેશન એન્ડ સેકન્ડ વન ઇઝ અ ગ્રુવિંગ ઓપરેશન You can see the second one, turning tool. So this type of turning tool we are using to turn the workpiece. If you want to decrease the diameter of the workpiece, if you want to remove some metal or material from the workpiece in some length, એટલે કે અમુક લાંબા અંતર સુધી આપણે જો મટીરિયલ મેટલ ને રિમૂવ કરવું છે તો રાઉન્ડ બાર ઓર સર્ક્યુલર બાર ત્યારે આપણે આ ટાઈપનું ટર્નિંગ ઓપરેશન પરફોર્મ કરીએ છીએ અને ટર્નિંગ ઓપરેશન ને પરફોર્મ કરવા માટે ટર્નિંગ ટૂલ યુઝ કરીએ છીએ રાઈટ Next thing is a right hand turning tool. Am I audible to you? Yes, sir. Very good. Right hand turning tool. Right hand turning tool. So you can see the figure of this right hand turning tool. So if you want to give a particular this type of shape to the workpiece, at that time we are using a right hand turning tool, right? And opposite to the right hand turning. You can see the left hand turning like that right right hand turning and left hand turning both are important next one is a radius tool if you want to give a shape to the workpiece like that તમે ફિગર માં જોવો છો મારો એરો જે રીતે મૂવ થાય છે એ રીતનો શેપ આપણે જ્યારે વર્કપીસ ને આપવો હોય ત્યારે આપણે રેડિયસ ટૂલ યુઝ કરીએ છીએ રાઈટ નેક્સ્ટ ઇઝ અ થ્રેડિંગ સો જ્યારે આપણે લીડ સ્ક્રૂની વાત કરી કે થ્રેડિંગ ઓપરેશન પર્ટિક્યુલર કરવા પરફોર્મ કરવા માટે લેથ મશીનની અંદર આપણે લીડ સ્ક્રૂને ડિસએંગેજ એંગેજ કરવું પડે છે કે જ્યારે આપણે થ્રેડિંગ ઓપરેશન પરફોર્મ કરતા હોઈએ છીએ ત્યારે એને એંગેજ કરવાનું રિમેનિંગ બાકીના ઓપરેશન કરતા વખતે લીડ સ્ક્રૂને ડિસએંગેજ કરી શકો છો રાઈટ સો ધીસ ટાઈપ ઓફ થ્રેડિંગ ઓપરેશન્સ ઇફ ઇટ ઇઝ ઇટ વિલ બી અ આઉટર થ્રેડિંગ ઓર ઇટ વિલ બી અ ઇનર થ્રેડિંગ ઓપરેશન સો ધીસ ટાઈપ ઓફ થ્રેડિંગ ટૂલ વી આર યુઝિંગ એન્ડ ધીસ વન ઇઝ અ ચેમ્ફર ટૂલ ટુ પરફોર્મ ધ ચેમ્ફરિંગ ઓપરેશન So after completion of all these types of different operations we have already performed, then and then we will perform the chamfer tool. Right? કે બધા જ ઓપરેશન જ્યારે આપણે લેથ ઉપર પરફોર્મ કરી દઈએ છીએ ને ત્યાર પછી આપણે ચેમ્ફર ટૂલનો યુઝ કરી અને ચેમ્ફરિંગ ઓપરેશન પરફોર્મ કરીએ છીએ મતલબ આ છેલ્લું ઓપરેશન છે વાય ઇટ ઇઝ લાસ્ટ બીકોઝ આપણે બધા જ ઓપરેશન થઈ ગયા પછી જે વર્ક પીસની અંદર જ્યાંથી આપણે પાર્ટિંગ ઓફ કરેલું હોય ત્યારે એની એજ હોય એ શાર્પ એજ મેટલની હોવાના લીધે ઓપરેટરને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટે અથવા તો એને હેન્ડનો યુઝ કરી અને ઓપરેટ કરવા માટે આપણે એની જે શાર્પ એજ હોય ને એજ એ એકદમ અણીવાળી મેટલ હોય તો હાથમાં વાગી ન જાય ને એવા બધા કામ માટે આપણે ચેમ્ફરિંગ ઓપરેશન પરફોર્મ કરીએ છીએ ચેમ્ફર આપણે જેને કહીએ ને કે એની ધારને નાબૂદ કરવા માટે આપણે વી આર યુઝિંગ ચેમ્ફરિંગ ચેમ્ફર ટૂલ ટુ ઓપરેટ ધ ચેમ્ફરિંગ ઓપરેશન રાઈટ સો ધીઝ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓપરેશન્સ યુ કેન સી દેટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધી લેથ ઓપરેશન્સ દેટ વી વિલ ડિસ્કસ ઇન ધ નેક્સ્ટ લેક્ચર ટુડે ઇટ ઇઝ ઇનફ આઈ વોન્ટ ટુ ટેક યોર અટેન્ડન્સ એન્ડ ધેન યુ કેન લીવ ધ મીટિંગ અધરવાઇઝ Please do not leave for some delivery. I'm taking your attendance. Today is the 30th of March 2021. Time is 9:35. Okay. Ishan Jani. Tell me your enrollment number, please. 20 series 01. Okay, thank you. Then, Thummar Tushar. 20 series 17, sir. 21-7. Okay. Then, Varun Vaghela. 20 series 07. 20 series 07. Then, Brijesh Khavdu, na? Brijesh
20 सीरीज में 10 12 ओके देन श्याम अदोदरिया 19 सीरीज 01 ओके अम्मी मंडलिया 20 सीरीज 02 ओके एनीवन बाकी है कोई